ચૂંટણી પ્રચારને હવે ફક્ત 2 દિવસ બાકી છે. રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે પ્રચાર માટે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર કરશે. લાખણીમાં પ્રચાર સભાને સંબોધશે. સવારે 11 વાગે લાખણીમાં ગેનીબેન ઠાકોરના પ્રચાર માટે સભા સંબોધશે. આ સમયે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે પ્રદેશના નેતાઓ હાજર રહેશે. તો પ્રિયંકા ગાંધી જે ગેનીબેન માટે આજે મત માંગતા જોવા મળશે. લાખણીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરે ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો, અનેક ગામડાઓમાં પણ ગયા અને હવે પ્રિયંકા ગાંધી પણ તેમના સમર્થનમાં મત માંગશે. મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ગેનીબેન ઠાકોર જે પોતાના નિવેદનોને કારણે જાણીતા જ છે અને ખાસ કરીને તેઓ એવું કહે છે કે બનાસની બેન તરીકે મને વોટ આપજો, અને એવામાં હવે પ્રિયંકા ગાંધી પણ ગેનીબેન ઠાકોર માટે મત માંગતા જોવા મળશે. આજે સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે. અને આ પ્રચાર સભામાં પ્રિયંકા ગાંધી કેવા પ્રકારના વાક પ્રહાર કરે છે તેના પર નજર રહેવાની છે. કારણ કે 2 દિવસનો સમય છે અને એ 2 દિવસમાં એડી ચોટીનું જોર પ્રચારમાં તો જોવા મળી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે જે વાક યુદ્ધ જામી રહ્યો છે ઉમેદવારો વચ્ચે અને પક્ષો વચ્ચે તે પણ ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે. નિત નવા જે નિવેદનો સામે આવી રહ્યા છે તેનાથી વિવાદ પણ સર્જાઈ રહ્યા છે. એવામાં સ્ટાર પ્રચારકો પણ ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ગાંધી જેઓ આજે બનાસકાંઠામાં સભા ગજાવશે અને લાખણીમાં પ્રચંડ સભા માટેની આયોજન તૈયારીઓ પણ કરવામાં આવી છે. તમામ પ્રદેશના શીર્ષસ્થ નેતાઓ પણ તેમની સાથે હાજર જોવા મળશે. તો ચૂંટણી પ્રચારને ફક્ત 2 જ દિવસ બાકી છે અને એવામાં પ્રિયંકા ગાંધી આજે સભા ગજવવાના છે. મારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે, પહોંચવાના છે બનાસકાંઠામાં, તો કોંગ્રેસ તરફથી કેવા પ્રકારનું આયોજન? આ ચોક્કસ કોંગ્રેસના જે મહાસચિવ છે પ્રિયંકા ગાંધી, તેઓ ગુજરાતની ધરાઓ પર આવી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર છે તેઓ કરવાના છે. હું આપણે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી શકો છો. દ્રશ્યો છે એ જે બનાસકાંઠા જે ધરા છે તેની જે કોંગ્રેસના ઉમેદવાર હતા ગેનીબેન ઠાકોર તેના સમર્થનમાં આખી રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જનસભા પ્રિયંકા ગાંધી સંબોધન કરવાના છે. તેની પહેલાની તૈયારીઓ આપ જોઈ શકો છો. કારણ કે જે રીતે બનાસકાંઠા જે સૌથી વધુ હોટ સીટ માનવામાં આવી રહી છે કોંગ્રેસ પાર્ટી માટે અને કોંગ્રેસ ક્યાંક જે ચેલેન્જ છે તે કરી રહી છે આ બેઠક ઉપર ભાજપના પાર્ટીને, તેને લઈને ચોક્કસ માની શકાય કે આખો જે માહોલ છે તે જોવા હાલ મળી રહ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે લોકો પણ છે જોવા મળી રહ્યા છે અને સ્ટેજમાં પણ અલગ અલગ જે નેતાઓ છે તે નેતાઓ છે તે પહોંચી ગયા છે અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું કે કઈ રીતે લોકો છે તે અહીં એકત્ર થયા છે. અને ખાસ કરીને જ્યારે ગેનીબેને પણ કહ્યું હતું કે 7 મે ભલે ગરમીનું પ્રમાણ વધુ તેમ છતાં પણ એની જે પ્રજા છે જનતા છે તે મોટા પ્રમાણમાં મતદાન છે તે મતદાન કરવાની છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે ક્યાંથી આવો છો કાકા? કેવું લાગે છે આજે? ચોક્કસ આ તમામ લોકો છે. કોણ લાગે, ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે? કોંગ્રેસ આવશે. લોકો છે પણ જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે લોકો અલગ અલગ વિસ્તારમાંથી હાલ જે જનસભા છે ત્યાં સંબોધન કરવા માટે ત્યાં લોકો છે તે આવી રહ્યા છે. દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે ગેનીબેન ઠાકોરનો પણ દાવો છે કે આ સીટ છે તે સૌથી વધુ ફાઇટવાળી સીટ માનવામાં આવી રહી છે. 2 દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં જ આ વિસ્તાર છે ડીસા ખાતે તેઓ આવ્યા, એક જનસભા સંબોધન કરી. ત્યારબાદ આજે પ્રિયંકા ગાંધી છે કે ગઈકાલે આવતા, પરંતુ આજે તેઓ આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી આજે જનસભા છે તેને સંબોધન કરવાના છે અને એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ અહીં કરી રહ્યા છે. ત્યારે મનોમાં રહ્યું છે કે થોડી જ મિનિટો બાદ પ્રિયંકા ગાંધી અહીં આવશે, જનસભાને અહીં ગુજરાતમાં તેઓ સંબોધન કરવાના છે. જી પ્રણવ, 1 મેના રોજ પ્રધાનમંત્રીએ બનાસકાંઠા પરથી જ પ્રચારની શરૂઆત કરી હતી. ડીસામાં તેઓ પહોંચ્યા હતા અને હવે પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે લાખણીમાં, પહોંચવાના છે લાખણીમાં, તો તે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બનાસકાંઠાની આ જે સીટ છે તે હાઈ પ્રોફાઇલ બની ગઈ છે હવે. પ્રિયંકા ગાંધીની પહેલા આવ્યા હતા તે વલસાડ ખાતે આવ્યા હતા, એટલે ગુજરાતમાં તેનો આ બીજો પ્રવાસ રહેશે. પહેલા જ્યારે તેઓ વલસાડના જે અનંત પટેલ છે તેના સમર્થનમાં તેઓ ત્યાં રેલી કરી હતી, ત્યાં જનસભા કરી હતી, ત્યારે આજે ફરી વખત જ્યારે માત્ર હવે 2 દિવસ
બાકી રહ્યા છે. 7મી તારીખે મતદાન થવાનું ગુજરાત ની, તેની પહેલા તમામ દિગ્ગજ નેતાઓ, ભાજપ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, તમામ દિગ્ગજ નેતાઓ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ હોય, કે તમામ દિગ્ગજ નેતાઓ છે, રાષ્ટ્રીય નેતાઓ છે, ગુજરાતની ધરાઓ પર પ્રચાર કરી રહ્યા છે. તેના કારણે જ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ છે અને સાથે ગાંધી પણ જોડાયેલા છે. આભાર પ્રણવ જાણકારી આપવા માટે. તો ચૂંટણી પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને બનાસકાંઠામાં તો ખૂબ જ ટફ ફાઇટ માટે કોંગ્રેસ પણ તૈયાર છે. કારણ કે એક તરફ છે રેખાબેન ચૌધરી અને બીજી તરફ છે ગેનીબેન ઠાકોર. એક પોતાને બનાસની દીકરી કહે છે, એક પોતાને બનાસની બેન કહે છે. અને હવે ગેનીબેન ઠાકોરને મતદારો મત આપે તે માટે પ્રિયંકા ગાંધી પણ પ્રચાર કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતની ધરા ઉપર પ્રચાર કરવાના છે. બનાસકાંઠાના જે ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટીના ગેનીબેન ઠાકોર માટે તેઓ પ્રચાર કરવાના છે. ગેનીબેન, આજે તો પ્રિયંકા ગાંધી એક ગેનીબેન અને બીજા કોંગ્રેસના બેન ગુજરાતની ધરા ઉપર આવી રહ્યા છે. ગુજરાતની ધરા અને એમાં ખાસ કરીને બનાસકાંઠાની ધરા ઉપર પ્રિયંકાજી પહેલીવાર આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાની પવિત્ર ધરા ઉપર એમનું બનાસકાંઠાના વાસીઓ હાર્દિક સ્વાગત કરે છે. વાત રહી પાર્ટીની, તો લોકોની ડિમાન્ડ આ વિસ્તારમાં ઇન્દિરાજી જ્યારે પીએમ હતા, રાજીવજી જ્યારે પીએમ હતા, એ ટાઈમે ઉપરાઉપરી 3 દુષ્કાળ પડ્યા હતા અને એમને આ તમામ ગામોનો પ્રવાસ એ રાજીવજી અને સોનિયાજીએ કરેલો. લોકો યાદ કરે આજે એ ગાયોને શેરડી ખવડાવી, અછતના કામો ચાલુ કર્યા, બાળકો માટે સુખડીની વ્યવસ્થાઓ કરાવી. આજે અમારા વડીલો જે વાતો કરે છે અને એટલે એમના એ પરિવારના લોકોના દિલમાં સ્થાન ખૂબ મોટું છે. ત્યારે બનાસકાંઠાના લોકો એ પ્રિયંકાજીને પ્રેમ આપવામાં કાંઈ બાકી નહીં રાખે. બેન, આપણે ઘણો બધો પ્રચાર કર્યો, ગામો ગામ સુધી ફર્યા, આપનો એક માહોલ એક અહીંયા બની ગયો છે. પ્રધાનમંત્રી પણ ખુદ અહીંયા આવી ગયા, આ વિસ્તારની અંદર સભા કરી દીધી. હવે માત્ર 2-3 દિવસ જ બાકી, 7 તારીખ નજીક આવી રહી છે. શું સિનારીઓ ગેનીબેન અને કોંગ્રેસ પાર્ટીનો? અમે તો લોકશાહી ઢબે લોકો વચ્ચે ગયા છે, ડેમોક્રેસીને માનીએ છીએ. અમારી પાસે કોઈ સંસાધનો નથી, એ તો એક ચડાવ ઉતારનો ભાગ છે. પણ જે સંસાધનો છે એ સંસાધનો પોતપોતાના વિભાગના કામ કરતા હોય, પોલીસની વિભાગનું કામ કરે, સહકાર સાહેબ એના વિભાગથી બહાર જઈને માત્ર ચૂંટણી એજન્ડા અને ખોટું જ કરવું એ બાબતનો જ્યારે એજન્ડા અમલમાં મૂકવાનો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ ડેમોક્રેસી જે એક લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે નજરની સામે. પણ કુદરત ને અહીંયા દેર હોય અંધેર ના હોય, પણ આ વખતે હું એટલું દાવા સાથે કહું કે બનાસકાંઠા જિલ્લાનું મતદાન એ ગુજરાતમાં સૌથી ઊંચું મતદાન એ બનાસકાંઠા જિલ્લાનું હશે. પછી જે અત્યારે મારી ધારણા છે એ ધારણા મુજબ થાય તો ઘણું, પણ રૂટિંગમાં પણ સમગ્ર બનાસકાંઠાનું મતદાન એ ગુજરાતમાં સૌથી વધારે છે. આ હતા ગેનીબેન ઠાકોર. તેઓ માની રહ્યા છે કે પ્રજા ઉપર તેઓનો ભરોસો, તેના કારણે તેઓની જીત થશે અને સાથે જ 7 તારીખે ભલે ગરમી હોય પણ તેમ છતાં પણ લોકો છે એ મોટા પ્રમાણમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં મતદાન કરશે. તમે ખેંગારો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 બનાસકાંઠા.